મહેસાણા જિલ્લામાં આગામી તારીખ 5મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર શ્રીઓ તથા પોલીસ ઓબ્ઝર્વર શ્રીને જિલ્લાની સમગ્ર ચૂંટણી લક્ષી કામગીરી, વ્યવસ્થાઓ અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરોની એક બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર આનંદ પટેલે જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ અને સમગ્ર ચૂંટણી લક્ષી પ્રક્રિયા વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા ઓબ્ઝર્વરોને માહિતગાર કર્યા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી હતી। ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજન અંગે ઓબ્ઝર્વરોને માહિતગાર કરાયા હતા। જનરલ ઓબ્ઝર્વર પ્રભજોતસિંહ, ઓમપ્રકાશ વર્મા, શ્રીરામ કેવલ, ડોક્ટર અંસજસિંહ, જગદીશસિંહ પ્રસાદ તેમજ પોલીસ ઓબ્ઝર્વર અર્પણા કુમારે તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા। તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી। ટીમ બનાસકાંઠાને વિધાનસભા 2022ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવી હતી। આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર આર એન પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ તથા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।